बनासकांठा जिल्लाना पाथावाड़ा खाते रहती एक युवतीए एक अठवाडिया पहला पोताना घरे फांसो खाई आपघात कर्यो हतो। आपघात कर्यानो खुलासो तेना मोबाइल माथी मळी आवेल कॉल रेकॉर्डिंग माथी थता आखो परिवार हेपताई गयो हतो। जेने लई मृतक युवतीना परिवारजनोए मोबाइल रेकॉर्डिंगना आधारे आपघात करवा उपर मजबूर करनार त्रण शख्सो विरुद्ध एट्रोसिटी तेमज बलात्कारनी फरियाद नोंधावी छे। समग्र विगत एवी छे के पांथावाड़ा गाममां मजूरी करी गुजरान चलावता परिवारना सभ्यो जे दिवसे मजूरी कामकाज अर्थे बहार हता તે સમય પરિવારની યુવતીએ સૂતરની દોડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ત્યારે પરિવારજનોએ કોઈ કાનૂની કાર્યવાહી કે પીએમ કરાવ્યું ન હતું અને સામાજિક રીતરિવાજ મુજબ દફનવિધિ કરી બેસણું પણ કરી દીધું હતું અને બાદમાં પરિવારજનોએ ઘરની તપાસ કરતાં ઘરમાંથી બંધ હાલતમાં એક મોબાઈલ મળી આવ્યો હતો। ઘરમાંથી મળી આવેલ મોબાઈલ ફોન ચાલુ કરી રેકોર્ડિંગ સાંભળતા મૃતક યુવતીએ તેની બહેનપણી સાથે કરેલી વાર્તાલાપ સાંભળવા જાણવા મળ્યું હતું કે પાંથાવાડાનો મહેન્દ્ર પુરોહિત તેમજ તેનો ભાઈ નમન પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી ફોસલાવી લાલચ આપી ગુંદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક લઈ જઈ તેણી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું તેમજ તેના અશ્લીલ ફોટા તેમજ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની બીક બતાવી શારીરિક અને માનસિક ત્રાસ આપી બ્લેકમેલ કરતા હતા। આથી પરિવારજનોએ આ ત્રણેય શખ્સો સામે બલાત્કાર અને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 2/9/2021 રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે જીગર પરમાર, તેઓએ ફરિયાદ આપેલ કે તારીખ 25/8/2021 રોજ તેમના જે નાના બહેન છે અને આ કામના જે મરણ જનાર છે તેઓએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરે। તેઓને તત્કાલીન સમયે ડૉક્ટર પાસે લઈ જઈ ડૉક્ટરે મૃત જાહેર કરતાં તેઓએ તેમના જે અંતિમ વિધિ કરેલ છે તેમના જે ધાર્મિક રીતરિવાજ મુજબ તેઓને તે સમયે પીએમ કરવાનું ના હોય તેઓને પોલીસ જાણ નહોતી કરેલ। ત્યારબાદ ગઈકાલે આ કામના જે ફરિયાદી પોલીસ સ્ટેશન આવેલ અને જાણવા મળેલ કે આ કામના જે મરણ જનાર છે તેઓનો મોબાઈલ કે જે વખતે તેઓ યુઝ કરતા હતા તેમના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઈલમાં ઓડિયો ક્લિપ્સ જોવા મળેલ હતી। આ ઓડિયો ક્લિપ્સ મરણ જનાર અને તેમના જે બહેનપણી છે તેમની સાથે વાતચીતની હતી અને આ વાતચીતની ઓડિયો ક્લિપમાં તેમને જાણવા મળેલ કે આ કામના જે આરોપીઓ છે મહેન્દ્ર પુરોહિત, નટવર પુરોહિત અને રતનસિંહ રાઠોડ તેઓની સાથે આ કામના મરણ જનારની અવારનવાર વાત થયેલી હતી અને આ કામના જે આરોપીઓ છે તેમને આ કામના મરણ જનારને ડરાવી ફોસલાવી અને લાલચ આપીને શારીરિક સંબંધ બાંધેલ હતો અને આ બાબતે મરણ જનારને ત્યારબાદ ખબર પડતા કે આ જે આરોપીઓ છે તે આ પ્રકારના કૃત્યો અન્ય યુવતીઓ સાથે પણ કરતા હોય આ બાબતે તેઓ આરોપીઓ સાથે કહેતા આરોપીઓએ આ બાબતે મરણ જનારને માનસિક ત્રાસ આપેલ અને ધમકીઓ આપેલ કે જો આવું કંઈક બીજાને કહેશે તો ફોટો વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરશે। આવા માનસિક ત્રાસથી કંટાળીને તારીખ 25/8/2021 રોજ આ કામના જે મરણ જનાર છે તેઓએ આત્મહત્યા કરેલ છે। આગળની દિશામાં કઈ રીતે પોલીસ તપાસ હાલ હાથ ધરી છે? આ કામના જે મરણ જનાર અને જે ફરિયાદી છે એ દલિત સમુદાયના હોય એટ્રોસિટીનો કેસ પણ બનતો હોય આ તપાસ અમે આજ રોજ સંભાળી લીધેલ છે। અમે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આ કામના જે આરોપીઓ છે તેમને તપાસ માટે અમે કઈ જગ્યાએ હશે એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પણ અમે આરોપીઓ પકડી પાડીશું। ઘરે મુલાકાત કરી સ્થળ તપાસ શું કાર્યવાહી કરી દીધી? જે તપાસનો મુદ્દો હોય તપાસ મુદ્દો ચાલતો હોય એ બાબત હું અત્યારે જણાવી નહીં શકું જેથી એ બાબતે હું તમને અલગથી જે પણ મામલો સામે આવશે અને તપાસમાં જે પણ આગળ પ્રોગ્રેસ થશે એની અલગથી હું પ્રેસ કોન્ફરન્સ આપને કરીશ। હવે જે તપાસમાં જે પણ અત્યારે જે દફનવિધિ કરેલી છે એ દફનવિધિનું જે અમે પીએમ કરવાનું હશે ઇન્કેસ ભરવાનું હશે એ બાબતે અમે કાર્યવાહી કરીશું।